મહેસાણા જિલ્લામાં આગામી 28 ફેબ્રુઆરીના રોજ જિલ્લાની જિલ્લા પંચાયતની 42 તથા 10 તાલુકા પંચાયતની 216 તથા મહેસાણા વિસનગર કડી અને ઉંજા પાલિકાની 152 બેઠક માટે આગામી 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીઓ યોજાનાર છે। મહેસાણા જિલ્લામાં આગામી 28 ફેબ્રુઆરીના રોજ જિલ્લાની જિલ્લા પંચાયતની 42 તથા 10 તાલુકા પંચાયતની 216 તથા મહેસાણા વિસનગર કડી અને ઊંઝા પાલિકાની 152 બેઠકો માટે આગામી 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીઓ યોજાનાર છે, જેમાં મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયતની 42 બેઠકો માટે બીજેપી 47, કોંગ્રેસ 45, અન્ય 4 તથા અપક્ષ કુલ 98 ફોર્મ ભરાયા છે। જ્યારે મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતની 216 બેઠકો માટે બીજેપીએ 222, કોંગ્રેસે 190, અન્ય 21, અપક્ષ 10 ફોર્મ ભરવામાં આવ્યા છે। મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયતની 42 અને 10 તાલુકા પંચાયતની 216 બેઠકો માટે 1511 મતદાન મથકો મંજૂર કરાયા છે, જેમાં 84 ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ છે। મહેસાણા નગરપાલિકાની 11 વોર્ડ 44 બેઠકો માટે 25 ભાજપ, 36 કોંગ્રેસ, 14 અન્ય અને આજે 3 અપક્ષ મળી કુલ 78 ફોર્મ ભરાયા, જ્યારે વિસનગરની 9 વોર્ડ 36 બેઠક માટે બીજેપી 28, કોંગ્રેસ 11 અને અપક્ષ 7 મળીને કુલ 46 ફોર્મ ભરાયા હતા। જ્યારે કડીની 9 વોર્ડ માટે 36 બેઠકો માટે બીજેપી 13, કોંગ્રેસ 1, અન્ય મળી કુલ 16 ફોર્મ ભરાયા। ઊંઝા નગરપાલિકા 9 વોર્ડ અને 36 બેઠકો માટે 54 બીજેપી તથા 46 અપક્ષ મળી કુલ 100 ફોર્મ ભરાયા છે। વિજાપુર તાલુકાના મામલતદાર ઓફિસ પર ભાજપ અને કોંગ્રેસ પક્ષના બંને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા, જાણે કે કોરોના છે જ નહીં, ચૂંટણી આવી કોરોના જાણે જતો રહ્યો હોય તેમ વિજાપુર ધારાસભ્ય સર્કસ લઈ પોતાના પક્ષના ઉમેદવારને લઈ ટોળા સાથે ઘૂસી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા। 19 કોસાયને જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર તરીકે મારા પત્ની શ્રી અમીષાબેન રાજેશકુમાર પરમાર છે ઉમેદવારી કરી છે। ભારતીય જનતા પાર્ટીમાં અમને લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। અમે દરેક ગામમાંથી સારા સારા લોકોના ફોને આવી ગયા છે, અભિનંદને આવી છે ટિકિટ મળવા બદલ। અમે આ ચૂંટણીનો જંગ અમે જીતી જઈશું અને પબ્લિકને સેવા કરવાનો સારો મોકો અમને મળી રહ્યો છે। અમે એનો સંપૂર્ણ ઉપયોગ કરી પબ્લિકની સેવા સારી રીતે કરીશું। જનતા પાર્ટી કાસાયને જિલ્લા પંચાયતની સીટની મેં ઉમેદવારી નોંધાયેલી છે। હું ભાજપની ઉમેદવાર છું। વિકાસના કાર્યો હું મારાથી બને એટલું સારા કામ કરીશ। ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત સવાલા સીટ ઉપર મેં ઉમેદવારી નોંધાવી છે। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઘણા વિકાસના કામો થયા છે અને અમારા મત વિસ્તારમાં અમે જંગી બહુમતીથી જીતીએ એવો વિશ્વાસ પણ રાખીશું અને મત વિસ્તારના દરેક કામો પણ કરીશું અને એમને સફળતા પણ આપીશું। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।